नमस्कार, हूँ आदर्श छू। आदर्श एजुकेशन सोसाइटी में आपनु स्वागत छे। हूँ रजनी संघवी इंग्लिश विषय भणावुं छू। केम छो बाळको? तमे गया विडियोनी अंदर तमे फ्रूट्स विषे शीखी गया छो। आजे आपणे फ्लावर्स विषे शीखवानुं छे। तो बाळको, तमे बगीचानी अंदर घणा बधा फूलो जोया छे। मम्मी घर आंगणामां कूंडामां घणा बधा फूलो वावती होय छे। જ્યારે તમે બજારમાં જાઓ ને ત્યારે ફૂલોવાળાની દુકાને પણ ઘણા બધા ચિત્રો અને ઘણા બધા ફૂલો તમે જોયા છે। તો અહીંયા પણ મેં તમને થોડાક ફૂલોના ચિત્રો આપ્યા છે। તો જુઓ બાળકો, સૌથી પહેલું ચિત્ર તમને શેનું દેખાય છે? ચંપાનું। તો ચંપાને શું કહેવાય અંગ્રેજીમાં? ચંપક, CHMPAK। ચંપક એટલે ચંપો, CHMPAK। ચંપક એટલે ચંપો। એના પછી શેનું ચિત્ર દેખાય છે? લીલી, લીલી એટલે પોયણું, LILY, લીલી એટલે પોયણું। એના પછી મેરીગોલ્ડ, મેરીગોલ્ડ એટલે ગલગોટો, કેસરી, પીળા, મરૂન, જુદી જુદી જાતના ગલગોટા આવે છે ને, એનું સ્પેલિંગ થાય MARIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો, MARIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટો। એના પછી ઓર્કિડ, ઓર્કિડનું ફૂલ તમે બહુ ઓછું જોયું હશે, નામ પણ તમે ઓછું સાંભળ્યું હશે। તો ઓર્કિડનો સ્પેલિંગ થાય ORCHID, ઓર્કિડ એટલે ઓર્કિડ। ઓર્કિડનું સ્પેલિંગ શું થાય? ORCHID, ઓર્કિડ એટલે ઓર્કિડ। જસ્મીન, એના પછી જસ્મીન આવશે। જોઈથી તો તમે બધા પરિચિત છો, સરસ મજાની સુગંધીદાર પુષ્પ છે અને તમને એની સુગંધ પણ બહુ ગમે છે। એનું સ્પેલિંગ થાય JASMINE, જસ્મીન એટલે જોઈ। શું થાય એનું સ્પેલિંગ? JASMINE, જસ્મીન એટલે જોઈ। એના પછી જીનિયા, ગલગોટા જેવું જ આ ફૂલ છે, તમે એના નામથી પરિચિત નથી પણ એ સિઝનની અંદર મળતા હોય છે। JINIA, જીનિયા એટલે જીનિયા। એનું સ્પેલિંગ શું થાય? JINIA, જીનિયા એટલે જીનિયા। એના પછી રોઝ, રોઝ એટલે ગુલાબ, એ તો તમે જોયું જ છે અને તમને બહુ ગમે છે। ROSE, રોઝ એટલે ગુલાબ। એના પછી ટ્યુબ રોઝ, ટ્યુબ રોઝ એટલે રજનીગંધા। આ ફૂલ છે એ સુગંધીદાર છે અને સફેદ કલરના આવે છે। એક જ ડાળીની અંદર ઘણા બધા ફૂલ હોય છે। જ્યારે પુષ્પગુચ્છ અર્પણ કરવાનું હોય ને મહેમાનોને, ત્યારે આનો ઉપયોગ વધારે થાય છે। TUBEROSE, ટ્યુબ રોઝ એટલે રજનીગંધા। TUBEROSE, ટ્યુબ રોઝ એટલે રજનીગંધા। એના પછી લોટસ, કમળથી તો તમે બધા પરિચિત જ છો, LOTUS, લોટસ એટલે કમળ। જોયું છે ને બાળકો? એના પછી આગળ જુઓ, એની અંદર છે કરેણ। તો કરેણનું ચિત્ર જુઓ બાળકો, એને બે કલરના કરેણ આપેલા છે। તો કરેણને શું કહેવાય? ઓલિએન્ડર, OLENDER, ઓલિએન્ડર એટલે કરેણ, OLENDER, ઓલિએન્ડર એટલે કરેણ। એના પછીનું ચિત્ર કયું દેખાય છે? જાસૂદનું। તો બાળકો, જાસૂદ તો તમે જોયા જ છે, તો જાસૂદને શું કહેવાય અંગ્રેજીમાં? હિબિસ્કસ, હિબિસ્કસ એટલે જાસૂદ। તો HIBISUS, હિબિસ્કસ એટલે જાસૂદ, HIBISUS, હિબિસ્કસ એટલે જાસૂદ। એના પછી સનફ્લાવર, સૂર્યમુખી તો જોયા જ છે, સનફ્લાવરનું સ્પેલિંગ શું થાય? SUNFLOWER, સનફ્લાવર એટલે સૂર્યમુખી, SUNFLOWER, સનફ્લાવર એટલે સૂર્યમુખી। તો બાળકો, આ બધા ફૂલોના સ્પેલિંગ તમે જોયા, હવે તમારે એના નોટમાં અભ્યાસ કરવાનો છે, બરાબર ને? તો જુઓ બાળકો, આ ફૂલો બધા છે એ તમે હવે એનો અભ્યાસ નોટમાં કરજો, બરાબર ને? ચલો બાળકો, હવે આપણે નોટમાં અભ્યાસ, બાય બાય, આભાર બાળકો અમારી સાથે જોડાવા બદલ, થેન્ક યુ।